ઈરાને શરૂ કરી તૈયારી હવાઈ હુમલાને રોકવા તૈનાત કર્યું નવું હથિયાર ઇઝરાયલ અમેરિકા ટેન્શન અમેરિકાને ઇઝરાયલના હુમલાથી બચવા માટે ઈરાન પોતાનું લેટેસ્ટ હથિયાર તૈનાત કરી રહ્યું છે જમીનથી હવામાં હુમલો કરતી નવા પ્રકારની મિસાઇલ સિસ્ટમ નવ ડે છે જેને ઈરાનના સેવોમ ખોરડાડ લોંગ રેન્જ હાઈ અલ્ટિટ્યુડ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના આધારે બનાવવામાં આવી છે નવી મિસાઇલ સિસ્ટમમાં બે બ્લોક્સ બન્યા છે કોઈપણ સમયે તે એક સાથે આઠ મિસાઇલ છોડે છે દરેક બ્લોકમાંથી બે બે મિસાઇલ ફાયર થશે ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે ત્યારે આ સિસ્ટમને સજ્જ બનાવવામાં આવી છે જે અનેક પ્રકારના એર સ્ટ્રાઇકનો સામનો કરવા તૈયાર છે નવ ડે મિસાઇલ સિસ્ટમમાંથી ફાઇટર જેટ્સ ડ્રોન્સ ક્રૂઝ મિસાઇલને નષ્ટ કરી શકાય છે તેની રેન્જ પાંચથી ત્રીસ કિલોમીટર છે આ મિસાઇલ વીસ કિલોમીટરની ઊંચાઈ સુધી જઈ શકે છે ઈરાનની સેના આ મિસાઇલ સિસ્ટમની તાકાત અને ક્ષમતાઓમાં સતત વધારો કરી રહી છે આ ઓછી રેન્જની એર ડિફેન્સ સિસ્ટમ છે એટલે કે ઓછી ઊંચાઈ ઉપર ઉડી રહેલા ક્રૂઝ મિસાઇલ ફાઇટર જેટ્સ ડ્રોન્સ હેલિકોપ્ટર્સ તથા કોઈપણ એરક્રાફ્ટને પાળી શકે છે આ સિસ્ટમ ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ્સ કોર્પ્સ માટે નવી સિદ્ધિ સમાન છે આ મિસાઇલ સિસ્ટમને ગત વર્ષે પાંચથી સાત નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી યોજાયેલા ડિફેન્ડર્સ ઓફ ધ સ્કાય ઓફ વેલાયત નામના યુદ્ધાભ્યાસમાં રજૂ કરવામાં આવી હતી આ યુદ્ધાભ્યાસમાં મિસાઇલ સિસ્ટમે સફળતાપૂર્વક નિર્ધારિત ટાર્ગેટને નષ્ટ કર્યા હતા તેની રડાર સિસ્ટમ એક જ વારમાં અનેક પ્રકારના ટાર્ગેટને ઓળખી તેના પર હુમલો કરવા સક્ષમ છે જેમાં એસબેન્ડ ડિટેક્શન રડાનો ઉપયોગ સુરક્ષા માટે કરવામાં આવે છે જેને ટાર્ગેટ કરવા માટે છ ઇન્ટુ છ મિલિટરી ટ્રક ચેસીસનો ઉપયોગ થાય છે સાન્યુ સેવન હંમેશા સચ્ચાઈની સાથે